जय स्वामीनारायण, जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण गुरुकुल संस्थान राजकोट संचालित श्री स्वामीनारायण गुरुकुल ज्ञानबाग जूनागढ़ धोरण 10 वर्तुळ ચેપ્ટરમાં ટેક્સ્ટ બુકમાં આપણે પહેલા પ્રશ્નનો ચોથો 1.2 સ્વાધ્યાયમાં પહેલાનો ચોથો અને પાંચમો પ્રશ્ન ચોથા જેવો જ છે, એટલે એ નથી કરાવવાનો। ચોથો બે પ્રશ્ન, આમ તો ચોથો કરવાની જરૂર નથી પણ છતાંય આપણે કરાવી દઈએ। વિષય ગણિત, ટેક્સ્ટબુક, પાઠ્યપુસ્તક, દસમું ચેપ્ટર, વર્તુળ, ધોરણ 10। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન 4 એવો છે કે સાબિત કરો કે, જ્યાં સાબિત કરો કે આવે એ રાઇડર હોય, અને એ આપણે કરવાના નથી પણ છતાંય એમાં વચ્ચે આવ્યો છે તો આપણે કરાવી દઈએ જે જરૂરી છે, બરાબર। સાબિત કરો કે વર્તુળના વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો સમાંતર હોય। આ વર્તુળ, આ એનું કેન્દ્ર ઓ, બરાબર, આ એક સ્પર્શક, આ બીજો સ્પર્શક, આ L1 ને આ L2। વ્યાસના અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો એટલે આ AB, એ બિંદુએથી સ્પર્શક જાય ને બી બિંદુએથી સ્પર્શક જાય, આને નામ આપી દઉં PQ, આને નામ આપી દઉં RS, થઈ ગયું। પક્ષમાં તો રકમમાં જે આપ્યું આકૃતિ દોરી પક્ષમાં લખો, વર્તુળ એનું કેન્દ્ર ઓ અને ત્રિજ્યા R, વ્યાસના અંત્ય બિંદુએ એનો વ્યાસ કોણ છે, માં AB વ્યાસ છે, એમાં AB વ્યાસ છે, જો આ AB છે એ એનો વ્યાસ છે। વ્યાસના અંત્ય બિંદુ એટલે અહીંયા છેલ્લા બિંદુએ જે છેદે છે, સ્પર્શકો L1 અને L2 અનુક્રમે A અને B માં સ્પર્શે છે, થઈ ગયું એટલું સાધ્ય। અંત્ય બિંદુએ દોરેલા સ્પર્શકો સમાન હોય, કોણ સ્પર્શકો છે, તો કે RS સમાંતર હોય, સોરી સમાન નહીં, કોણ છે સ્પર્શકો, તો કે L2 ને L1, એટલે આપણે L1 સમાંતર L2 એવું સાબિત કરવાનું છે। હવે એ સાબિત ક્યારે થાય, L1 ને L2 સમાંતર છે એવું, તો કે સમાંતર ત્યારે જ હોય જ્યારે 90° ખૂણો બને, કેટલા અંશનો બને, 90° ખૂણો બને। હવે જોઈએ આપણે, ઓ કેન્દ્રિત વર્તુળમાં AB વ્યાસ છે, AB એનો વ્યાસ છે, PQ અને RS એ સ્પર્શકો L1 અને L2 છે, L1 અને L2 છે। હવે કેન્દ્ર વર્તુળના કેન્દ્રમાંથી વર્તુળના સ્પર્શક ઉપર દોરેલો લંબ છે, એ સ્પર્શક ઉપર જે રેખાખંડ દોરીએ એ સ્પર્શકને લંબ હોય। હવે RBA ખૂણો RBA બરાબર
ખૂણો બી એ ક્યુબ, આ બે સરખામૂકક છે. શા માટે થાય? આર બી એટલે આટલો ખૂણો ને આ બે ખૂણો. આ બે કેવા છે? યુગ્મ કોણ. યુગ્મ કોણના માપ કેવા હોય? સમાન હોય. આર બી એ અને બી એ ક્યુ લીધા, બે યુગ્મ કોણ છે. યુગ્મ કોણ એકરૂપ હોય તો આ બે ખૂણા લીધા. હવે મારે સાબિતી કરવું કે બે ખૂણા છે એ 90° છે. જો એ બે ખૂણા 90° હોય તો આ બે એકબીજાને સમાંતર હોય એવું મારે સાબિત કરવું. તો 90° છે એમ મને ખબર કેમ પડે? તો જો એ બી લંબ આર એસ, એ બી લંબ આર એસ, તેથી ખૂણો જોજો. અહીંયા ખૂણો બી બરાબર 90° થઈ ગયું. એ બી લંબ આર એસ, તેથી ખૂણો બી બરાબર 90°. બીજો અહીંયા જો ઉપર, એ બી લંબ આર એસ, તેથી ખૂણો બી કેટલા અંશનો થયો? 90°. હવે એવી રીતે ઉપર જુઓ, બી એ લંબ પી ક્યુ, બી એ બી, આપણે ઊંધું લખ્યું છે, હું જરી બદલી નાખું. બી એ બી એ લંબ આર એસ, તેથી ખૂણો બી બરાબર 90°. હવે એ બી લંબ પી ક્યુ તેમજ એ બી લંબ પી ક્યુ, તેથી ખૂણો એ બરાબર પણ કેટલા અંશ થાય? 90°. કેટલા અંશ થાય? 90°. આ બે ખૂણા જો 90°ના હોય તો બે સમાન છે, તેથી ખૂણો આર બી એ બરાબર ખૂણો બી એ ક્યુ, આ બે સમાન થઈ. આ પરિણામ નંબર એક ઉપરથી અને આ પરિણામ નંબર બે. તો અહીંયા લખી નાખું, પરિણામ એક અને બે પરથી આ ખૂણો સમાન થયો. અને સમાન થયો અને પાછો લંબ આગળનો ખૂણો છે 90°નો છે, તો બે કાટખૂણા થયા, તેથી ખૂણો બી બરાબર ખૂણો એ બરાબર 90°. તો 90°નો ખૂણો જ્યાં બનતો હોય એ એકબીજાને કેવું હોય? 90°નો ખૂણો બનતો હોય એ લંબ હોય, તો અહીં 90°નો ખૂણો બને છે. તેથી આપણું સાધ્ય, આપણા સાધ્યમાં કોણ છે? પી ક્યુ લંબ આર એસ, પી ક્યુ લંબ આર એસ, અથવા અહીંયા બી લખ્યો છે તો આર એસ લંબ પી ક્યુ. ને 90°નો ખૂણો બન્યો એટલે એકબીજાને લંબ થયા. તો આર એસ એટલે કોણ? એલ ટુ લંબ આ બે એકબીજાને સમાંતર નથી. આર એસ અને પી ક્યુ, આ આર એસ અને પી ક્યુ એકબીજાને કેવા થઈ જાય? સમાંતર. જો આર એસ અને પી ક્યુ એકબીજાને સમાંતર, લંબ આગળનો ખૂણો 90°નો હોય એટલે આર એસ અને પી ક્યુ એકબીજાને સમાંતર થઈ જાય. લંબ હોય તો જ સમાંતર થયો, મારે એ લંબ નથી લખવું. આર એસ અને પી ક્યુ એકબીજાને લંબ છે, સમાંતર છે, તેથી આર એસ એટલે એલ ટુ સમાંતર એલ વન સાબિત થાય છે. તેથી એલ વન સમાંતર એલ ટુ. લ્યો,
અહીંયા પૂરું થયું, ખાલી 90 વર્ષનો ખૂણો છે એવું બતાવી દેવાનું, વાત પૂરી થઈ ગઈ. 90 વર્ષનો ખૂણો બને એટલે એકબીજાને સમાંતર હોય. અહીંયા પ્રશ્ન નંબર 4 પૂરો થાય છે. પક્ષ સાધ્ય અને સાબિતી આવું લખવાની જરૂર નથી, ખાલી સાબિતી લખો તો પણ ચાલે મિત્રો. તો અહીંયા પ્રશ્ન નંબર 4 પૂર્ણ થઈ ગયો. હવે આપણે પ્રશ્ન નંબર 5 તરફ જઈએ. પ્રશ્ન નંબર 5 જેવા દાખલા કેટલા બધા તમે ગણેલા છે, કેટલા ઘણા બધા દાખલાઓ તમે ગણ્યા છે પ્રશ્ન 5 જેવા. તો 5માં પ્રશ્ન જેવા દાખલાઓ તમે ગણ્યા જ છે, છતાંય આપણે 5માં પ્રશ્નનો દાખલો અહીંયા ગણાવી દઈએ. બરાબર, 5મો અને શક્ય હશે તો, સોરી, 5મો પ્રશ્ન છે એ આમાં આપ્યો નથી, સોરી. 5મો પ્રશ્ન તમારે ચોથા જેવો છે, તમારે ગણવાનો છે. છઠ્ઠો હું અહીંયા ગણાવું છું. ચોથો અને 5મો બે સમાન, બે એક સમાન પ્રશ્નો છે. બરાબર, છઠ્ઠો અહીંયા હું ગણાવું છું. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા બિંદુ એ થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે તો વર્તુળની ત્રિજ્યા શોધો. આ વર્તુળ આ એનું કેન્દ્ર, અહીંયાથી વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલ બિંદુ, આ કેન્દ્રથી 5 સેમીના અંતરે આવેલું બિંદુ, આ કેટલા દાખલો આવું ગણાવું છું. થી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 સેમી છે, અહીંયા સ્પર્શક દોર્યો, આ સ્પર્શકની લંબાઈ 4 સેમી છે. તો વર્તુળની ત્રિજ્યા, આ વર્તુળની ત્રિજ્યા થઈ. અહીંયા તમને ખબર છે સ્પર્શક આગળનો ખૂણો 90 વર્ષનો હોય, આન્સર નંબર 6 ઉકેલ. આવો કેન્દ્રવાળું વર્તુળ આ એ, અને અહીંયા આપી દઉં એપી. આકૃતિ મુજબ ઓ એ બરાબર 5 સેમી, પી એ બરાબર 4 સેમી, ખૂણો ઓ એ ઓ પી એ બરાબર 90 અંશ, તેથી પાયથાગોરસના સિદ્ધાંત મુજબ, પાયથાગોરસના સિદ્ધાંત મુજબ બરાબર ઓપી એ બરાબર 90 અંશ. અને હજી એક વસ્તુ, આપણે ઓપી બરાબર ત્રિજ્યા આર બરાબર ગોતવાની છે, તેથી પાયથાગોરસનું સૂત્ર લાગે તો અહીંયા કર્ણ કોણ થાય ભાઈ, ઓએ. તો ઓએ નો વર્ગ બરાબર ઓપી નો વર્ગ વત્તા પી એ નો વર્ગ બરાબર. ઓએ એટલે કેટલા, ઓએ આપેલા છે કેટલા, 5નો વર્ગ. ઓપી કેટલા આપ્યા, ત્રિજ્યા છે. અને પીએ બરાબર 4નો વર્ગ. 5નો વર્ગ 25, આરનો વર્ગ 4નો વર્ગ 16. 25 - 16 બરાબર આરનો વર્ગ. પછીમાંથી 16 જાય તો કેટલા વધે મિત્રો, તો આરનો વર્ગ શોધે, આરનો વર્ગ બરાબર 9. તો આર બરાબર થાય 3. આ મળી ગયા. ક્યારેક એવું પૂછે વ્યાસ શોધો, તો વ્યાસ બરાબર કેટલો થાય, તો વ્યાસ શોધવાનું કીધું હોય તો 2 × r એટલે 2 × ત્રિજ્યા એટલે 3 × 2 = 6 સેમી થઈ જાય. આ 3 સેમી થાય. આ દાખલો પૂરો, ક્વેશ્ચન નંબર 6 સમાપ્ત. અહીંયા બરાબર 6 સેમી થાય, પૂરું થઈ ગયું. હવે
સાતમો પ્રશ્ન, આપણે રકમ સાતમા પ્રશ્નની અહીંયા લખી નથી, પણ હું ટેક્સ્ટબુક બાજુમાં છે તો એમાંથી જોઈને રકમ લખું છું. સાતમો પ્રશ્ન, એની રકમ, ક્વેશ્ચન નંબર 7, એની રકમ 2 પ્રશ્નો આપણે અહીંયા પૂરા કર્યા, ચોથો અને છઠ્ઠો. હવે આવે પ્રશ્ન નંબર 7. શું કહે છે? બે સમકેન્દ્રીય વર્તુળની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી છે. ક્વેશ્ચન 7, ક્વેશ્ચન નંબર 1નો 7મો. બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી, 5 સેમી અને 3 સેમી છે. મોટા વર્તુળની એક જીવા નાના વર્તુળને સ્પર્શે છે. નાના વર્તુળને સ્પર્શે છે તો તેની લંબાઈ શોધો. તો તે જીવાની લંબાઈ શોધો. બે સમકેન્દ્રી વર્તુળો દોરવા પડશે આપણે. અહીંયા દોરું, થોડુંક અઘરું છે કારણ કે માં આપણી પાસે પરિકર નથી ને, એટલે વર્તુળને દોરવું અઘરું તો છે જ. ચાલો હાલ્યું, હાલ્યું. આ બે સમકેન્દ્રી વર્તુળો, એમાં આ મોટા વર્તુળની જીવા છે. જોજો, આ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે છે. આ કેન્દ્રમાંથી દોરેલો લંબ બરાબર છે. આ મોટા વર્તુળની ત્રિજ્યા, આ જીવાનું નામ આપી દઉં એ બી, આનું કેન્દ્રનું નામ આપી દઉં ઓ, બરાબર. હવે આપણને એમ કીધું છે કે મોટા વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે, નાના વર્તુળની ત્રિજ્યા 3 સેમી છે. તો આ જીવા એ બીની લંબાઈ શોધવાની છે. તો અહીંયા ધ્યાન દો મિત્રો, વર્તુળ એનું કેન્દ્ર ઓ અને ત્રિજ્યા 5, અને વર્તુળ એનું કેન્દ્ર ઓ અને ત્રિજ્યા 3, બે સમકેન્દ્રી વર્તુળો છે. બે સમકેન્દ્રી વર્તુળો છે. મોટા વર્તુળની એક જીવા, એટલે કે વર્તુળ એનું કેન્દ્ર ઓ અને ત્રિજ્યા 5ની જીવા એ બી, એ વર્તુળ એનું કેન્દ્ર ઓ અને ત્રિજ્યા 3ની ક્યાં બિંદુએ, આપણે પી બિંદુ મૂકી દઈએ, પી બિંદુએ સ્પર્શે છે.
હવે પી બિંદુએ સ્પર્શે તો ઓપી લંબ એ બી થાય, તેથી ઓપી લંબ એ બી થાય. હવે બે શક્યતાઓ થાય જો બે ભાગ પડે, તેથી એપી બરાબર પી બી અને એ બી બરાબર કાં તો બે વખત એપી થાય કાં બે વખત પી બી થાય, કાં તો બે વખત એ બી, આ બે ટુકડા સરખા થાય. મારે આખું એવું જોતું, એ બી જોતું હોય તો આ બેને શું કરવો પડે, સરવાળો. તો આનો નાનો સરવાળો પણ એ તો બે સરખા, એટલે ગમે તે એક કટકો બે વખત લખી નાખો. તો એ બી બરાબર પી ટુ પી બી. અહીંયા એક વધારાનું લખી નાખો, તેથી ખૂણો પી બરાબર, માપ ખૂણો પી બરાબર કેટલા અંશ થાય, 90 અંશ. લંબ આગળનો ખૂણો હંમેશા 90 અંશનો હોય, બરાબર. હવે મોટા વર્તુળની ત્રિજ્યા એટલે ઓબી બરાબર આર વન બરાબર 5 અને નાના વર્તુળની ત્રિજ્યા એટલે ઓપી બરાબર આર ટુ બરાબર 3 છે. તો ત્રિકોણ ઓ પી બીમાં ખૂણો પી બરાબર 90 અંશ આપેલા છે ને આપણને, માપ ખૂણો પી બરાબર કેટલા અંશ આપેલા છે, 90 અંશ. તેથી પાયથાગોરસ લાગી જાય, પાયથાગોરસનું સૂત્ર લાગી જાય. આપણે પી બી ગોતવાના છે તો કર્ણ કોણ થાય, એક આ ખૂણો બન્યો, કર્ણ કોણ થાય, તો કે ઓબી. તેથી ઓબીનો વર્ગ બરાબર ઓપીનો વર્ગ વત્તા પી બીનો વર્ગ, ઓપીનો વર્ગ વત્તા પી બીનો વર્ગ. ઓબી એટલે 5નો વર્ગ, ઓપી એટલે 3નો વર્ગ, પી બી મેળવવાના છે 5નો વર્ગ થાય 25, 3નો વર્ગ થાય 9, પી બીનો વર્ગ 25માંથી 9 જાય, પી બીનો વર્ગ. સો દેટ પી બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 25માંથી 9 જાય તો 16, સો દેટ પી બી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર, અથવા તો પી બી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટુ રૂટ 16, વર્ગમૂળમાં 16, એટલે પી બી બરાબર થાય 4. મળી ગયા, પણ તમારે પી બી મેળવવાના નથી, એ બી મેળવવાના છે. તો એ બી બરાબર 2 પી બી, તો 2 × 4 એટલે 4 × 2 = 8, એ બી બરાબર 8. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે 7 પ્રશ્નો પૂરા થઈ ગયા છે, બરાબર. સ્વાધ્યાય 10.2ના 7 પ્રશ્નો અહીંયા પૂરા થાય છે. 8મા પ્રશ્નથી આપણે આગળ આવતા લેક્ચરમાં વધીશું, એમાં 8મો હું ગણાવીશ, જે પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો છે. 9મો 10મો ગણવાનો નથી, 11મો પાછો ગણવાનો છે, 12મો ગણવાનો છે, બરાબર. 11મો અને 12મો જરૂરી છે, 9મો 10મો ગણવાનો નથી, આ વસ્તુ તમે યાદ રાખજો. તો હવે આપણે માટે ક્યાં બે પ્રશ્નો જ વૈધા છે આમાં, પછી આ ચેપ્ટર ટેક્સ્ટબુકમાંથી પણ સમાપ્ત થઈ જાય છે, પછી કોઈ દાખલાઓ ગણવાના છે નહીં, ટેક્સ્ટબુકમાં પણ સમાપ્ત થઈ જાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા સુધી રાખીએ, આવતા લેક્ચરમાં ફરીથી મળીશું અને આગળ વધીશું. ત્યાં સુધી બધા જ વિદ્યાર્થી મિત્રોને હેતથી જય સ્વામિનારાયણ.